हरिओम श्रीराम अंबज्ञ नाथ संवित हो कांचन विराल आंबोळे सूरत उपासना केंद्र आ मारा अनुभव 2019 नो छे 2019 मां लगभग दिवाळीना 15 दिवस पहला हूँ आणि मारी सिस्टर अमे बन्ने जणा गुरुक्षेत्रमां गयेला गुरुक्षेत्रमां त्या सवारमां जईने अमे अमारो दादा पासे काम होतो एटला माटे अमारो नंबर पण लागी गयो પછી અમે ત્યાં દર્શન વગેરે કરી લીધું અને મારી ઈચ્છા હતી કે ત્યાં બેસીને જેટલી બની શકે એટલા ગુરુ ત્રિવિક્રમના મંત્ર ગજરની માળા કરું એટલા માટે નંબર આવે ત્યાં સુધી હું ત્યાં માળા કરતી બેસેલી પછી અમારું કામ થઈ ગયું દાદા સાથે મળવાનું થઈ ગયું અને અમે પાછા સુરત આવવા માટે બાંદ્રા ટર્મિનલ સ્ટેશન પર આવી ગયા તો કાયમ અમે બહારના લોકોને લગભગ મને તો એટલી બોમ્બે જાઉં ત્યારે બહુ બીક હોય છે કે મારી પર્સ બેસની ચોરાઈ જાય કારણ ત્યાં બહુ આવી વાતો થાય છે એટલા માટે મેં વ્યવસ્થિત મારી પર્સ સેગમાં અંદર નીચે નાખેલી અને અમે ફટાફટ ટ્રેન પકડીને ટ્રેનમાં ચડ્યા અને મારી સેગ મેં પાછળ લટકાવેલી એટલા માટે પાછળની સેગ કાઢીને આગળ લીધી તો મેં જોયું તો મારી આખી ચેઇન ત્યાંથી ખુલી હતી સેગની ત્યારે તો મને એકદમ પછી મેં મારી સિસ્ટરને કીધું બેન મારી પર્સ ચોરાઈ ગઈ તો મારી બેન મને બોલી કે નહીં તું જરા શાંતિથી બેસ પછી જો ત્યાં હશે કઈ મુકાયેલી હશે મેં આખો સામાન કાઢ્યું બધું સામાન એવી ને એવી રીતે બધું સામાન હતું ખાલી મારી પર્સ નહોતી પછી આજુબાજુ ટ્રેનમાં પણ લોકો બોલવા માંડ્યા કે બેન આવા સ્ટેશનમાં તો આટલી ભીડ હોય છે હવે આ પર્સ કઈ તમારી ક્યાં ચોરાઈ ગઈ ક્યાં શું થયું છે એ કે હવે મળવાની નથી આ સ્ટેશન પર તો પછી વાંધો નહીં હું તો બેસી ગઈ ઘરે આવી શાંતિથી ઘરે આવીને બાપુના ફોટો સામે બહુ રડી બાપુને મતલબ કે પૂછ્યું કે બાપુ આ શું થયું મારી પર્સ ખોવાઈ ગઈ અને મને એ મારા પૈસા તો ગયા જ ગયા પણ એના સાથે મારા ડોક્યુમેન્ટ્સ પણ ગયેલા તો એમાં મારું પેન કાર્ડ હતું એક અને મારું ડ્રાઇવિંગ લાયસન્સ હતું પછી મને એક ભીક પણ હતી મનમાં કે આ કોઈ આના મિસયુઝ નહીં કરે મારા ડોક્યુમેન્ટ્સના પણ એ બધું મેં બાપુ પર છોડી દીધું બાપુ તું જાણ હવે જે થયું છે હવે મેં એ પણ વિચાર કરીને મને સમજાઈ લીધું કે હશે ભાઈ કંઈ આમાં પણ કંઈ પાછળ કંઈ હશે મારું અને એમ પછી દિવાળી આવી દિવાળી ગઈ પછી આ કોરોના કાળ આવ્યું લોકડાઉન થયું આમાં પછી 2020માં પાછા દિવાળીના 15 દિવસ પહેલાં જ લગભગ મતલબ ટોટલ એક વર્ષ પછી અમારા સેન્ટરના એક હિતેશ સિંહ ભટ્ટ છે એમને મારા ઉપર મેસેજ આવ્યો કે તમારું પર્સ ખોવાઈ ગઈ હતી કે ટ્રેનમાં તો મેં પછી એમને રિપ્લાય આપ્યો કે હા પણ પછી મારા મગજમાં વિચાર આવ્યો કે આ એક વર્ષ પછી મને કેમ પૂછે છે કે મારી પર્સ ખોવાઈ છે તો મેં કીધું હા હિતેશભાઈ મારી પર્સ તો ખોવાઈ હતી ટ્રેનમાં તો પછી એમને મારા ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ પર મોકલ્યા તો એ જોઈને તો પછી એકદમ જ એ થઈ ગઈ કે બાપરે મારા ડોક્યુમેન્ટ્સ મેં કીધું હા હા આ તો મારી જ પર્સ છે તો પછી મેં સવારે એમને કોલ કર્યો અને પછી એમને મને એક બેનનો નંબર આપ્યો એમને કીધું કે આ બેનને તમારી પર્સ મળી છે તમે એને કોલ કરીને પૂછી લો બધું તો પછી મેં તો બાપુ સામે ઊભી થઈને આટલી વખત અંબજ્ઞ નાથ સંવિત કીધું હતું બહુ એક્સાઇટેડ હતી હું કે શું થયું હશે મારી પર્સ કેમ મળી હશે અને આટલા એક વર્ષ પછી મારી પર્સ મને મળે છે પાછી એટલા માટે પછી મેં બાપુનો નમસ્કાર કરીને એ બેનને કોલ કર્યો પછી એ બેનને મને કીધું કે 2019ની દિવાળીના પહેલાં જ એ શોપિંગ માટે દિવાળીની શોપિંગ માટે બોમ્બે ગયેલા તો આવતી વખત એને ટ્રેનમાં ચડતી વખત એને પગમાં મારી પર્સ લાગેલી તો એમને પર્સ જોયું અંદર તો અંદર બાપુજીનો ફોટો હતો તો એ બેનને મને કીધું કે એમનો ભાઈ રહે છે બરોડા જે ડૉક્ટર છે તો એને ખબર હતી કે ભાઈનું સદગુરુ છે એટલા માટે કે આ તમારી પર્સ મેં ઉચકી લીધી અને હવે ઘેરે લઈ આવી કારણ ત્યાં પણ પછી ટ્રેન પણ ચાલુ થઈ ગયેલી હવે ટ્રેનમાં કોણે પૂછવાનું શું કરવાનું એટલા માટે બેન પાછા ત્યાંથી દમણ ઉતર્યા
એ લોકો અને ઘરે પર્સ લઈ આવ્યા એમના. પછી એમને એમને ભાઈ એમના જો ભાઈ છે બરોડામાં રહે છે એમને કોલ કરીને આ બધી વાતની બધી વાત કીધી. તો પછી એમને ભાઈને કીધું કે તું હવે રહેવા દે એમ, મને જ્યારે ટાઈમ હશે ત્યારે હું આવીશ, પછી આપણે જોશું કે આ શું કરવાનું. તો પછી એ ભાઈ પણ થોડું આ કોરોનાના એમાં બિઝી થઈ ગયા તો એમને કંઈ ટાઈમ મળ્યું નહીં. ત્યાં સુધી એ બહેનને પર્સ વ્યવસ્થિત સાચવીને મૂકી રાખેલી. આ પછી બધું કોરોનાનું થોડું એ થઈ ગયું, શાંતિ થઈ ગઈ, લોકડાઉન વગેરે પતી ગયો. પછી એ ભાઈ અને એમની ભાવ એ ભાઈ અને એમની ભાભી એ ત્યાં આવેલા દમણ. તો પછી એ બહેનને આખી પર્સ એમને બતાવી દીધી કે ભાઈ આજો એક વર્ષ થઈ ગયો આ પર્સ મારા પાસે પડેલી છે, આ પર્સનું હવે શું કરવાનું છે. આમાં પર જે નંબર છે એના પર પણ મેં ટ્રાય કર્યું પણ એ કંઈ લાગતો નથી. તો મારું જે લાયસન્સ હતું ડ્રાઇવિંગ લાયસન્સ એના પર એકચ્યુઅલી લેન્ડલાઇન નંબર હતો, તો એ લેન્ડલાઇન તો મારું બંધ થઈ ગયેલું. પછી એ ડૉક્ટરને જે ડૉક્ટરની જે વાઇફ હતી તો એમને મારું ત્યાંથી નામ જોઈને મારા ફેસબુક પર ચેક કર્યું, મારું અકાઉન્ટ છે નહીં છે, મારી આઈડી ચેક કર્યું એમને. તો એમને પાછું મારું ત્યાં નામ મળ્યું કંચન વીરા લાંબોરે કરીને. તો પછી એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મને હરિઓમ વગેરે ત્રણ એક વાર લખીને મોકલેલું, પણ મારું ઇન્સ્ટાગ્રામ પણ ત્યારે બંધ હતું એટલા માટે અમારું કંઈ કોન્ટેક્ટ થયું નહીં. તો પછી એ બહેનને શું કર્યું કે મારી ફ્રેન્ડ લિસ્ટ ચેક કરી, તો એમાં ફ્રેન્ડ લિસ્ટમાં પંકજસિંહ મહેતાનું નામ એમને જોયું. તો એ પણ પંકજસિંહ મહેતાને ઓળખતી હતી. તો એ લોકોને પછી પંકજસિંહ મહેતાને કોલ કરીને બધી વાત કરી કે એક સુરતની કોઈ લેડી છે એમની પર્સ અમને મળેલી છે અને તમે કંઈ કોઈને ઓળખતા હોય સુરતમાં તો પછી તમે અમને જણાવો તો જેણે કરીને આ પર્સ અમે એને સોંપી શકીએ. તો પછી પંકજસિંહ મહેતાને હિતેશસિંહ ભટ્ટનો નંબર આપ્યો, કારણ આમ પણ સુરતમાં એ બહુ જૂના બાપુ ભક્ત છે તો એમને એવું કે આ કદાચ ઓળખતા હશે. તો પછી હિતેશસિંહ ભટ્ટને જેમ મારા ડોક્યુમેન્ટ એ ભાઈને જો આ ડૉક્ટર ભાઈને પછી હિતેશભાઈને બધું મારી વાત કીધી અને બધા ડોક્યુમેન્ટ્સ એમને વોટ્સએપ કર્યા. પછી હિતેશભાઈને તો કીધું હા આ બેન તો અમારા સેન્ટરના છે. તો એવી રીતે મતલબ વાયા 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 કરીને મારી પર્સ મતલબ મને એકચ્યુઅલી મળી ગઈ. પછી એ મારા હસબન્ડની મેં બધી વાત કરી અને હસબન્ડને પછી એમના ઓફિસના એક માણસને ત્યાં મોકલેલું એમના ઘરે. પછી એ જેમ ત્યાં બેનને પછી મને રિંગ કર્યું કે આ ભાઈ આવેલા છે, મેં કીધું હા ભાઈ અમારું માણસ છે, તો કે તમે એમને પર્સ સોંપી દો. તો પછી એ બેનને કીધું કે મારા પાસે બાપુનો ફોટો નથી બેન, તો હું આ ફોટો લઈ લઉં છું અને એમાં તમારા ડોક્યુમેન્ટ છે અને 5,500 રૂપિયા છે એ એમને આપું છું. તો હું તો એકદમ શોક થઈ ગઈ, મને તો કંઈ ખબર જ નહીં પડી, સમજમાં નહીં આવતું હતું કે શું કરું શું નહીં એ વખત, કારણ એ મને એટલું જ હતું કે મારા પર્સમાંથી કોઈને પૈસા કાઢી લીધા હશે અને એ પર્સ નાખી દીધી હશે. તો મને એમાં જ ખુશી હતી કે મારા ડોક્યુમેન્ટ્સ અને મારી પર્સ મને પાછી મળે છે. પણ જેમ એ બહેનને કીધું કે ના તમે કેશ પણ છે, તો હું તો બાપરે બાપુ સામે ઊભી રહીને એ મતલબ એટલું બાપુને ધન્યવાદ કીધું, એટલી વખત અંબજ્ઞ નાથ સૌમિત કીધું કે બસ, કારણ અને બસ ત્યારે બાપુ સામે ઊભી થઈને હું ખાલી રડવા માંડી. બસ બાપુને ફોટોને જોઈને હું બહુ રડી. મારા પાસે શબ્દ નહોતા બાપુને એક્સપ્રેસ કરવા માટે કે બાપુ શું કહું હવે તમને, મારી પર્સ તમે મને મારે બધા ડોક્યુમેન્ટ સાથે પાછા મારા કેશ સાથે મને પાછી આપી છે. હવે એ વખત સ્ટેશન પર શું થયું છે, મારી પર્સ કેવી રીતે પડી કેવી રીતે ખોવાઈ ગઈ એ મને કંઈ જ ખબર નથી. કોઈને કાઢવાની ટ્રાય કરી છે કે પડી ગઈ છે એ બાપુ જ જાણે છે. મને આટલી જ ખબર છે કે બસ મારી પર્સ કોઈના બીજાના હાથમાં ગઈ હતી તો એ મને મળવાની નહોતી. એ પર્સ એ બાપુ ભક્ત પાસે જ ગઈ અને એ જ ફોટો હતો એ મારા પર્સમાં મૂકેલું, જેના પરથી મારી પર્સ મને પાછી મળી ગઈ છે. ખાલી ફક્ત આ બાપુના ફોટો લીધે જ મારી પર્સ મને પાછી મળી ગઈ છે.
હવે એમાં શું કહેવાનું, હવે બાપુનું જેટલા પણ હું ધન્યવાદ કરું એટલા ઓછા છે. મતલબ તમે જો કે વાયા વાયા કરીને એ પર્સ મને એક વર્ષ પછી કેવી રીતે મારા પાસે આવી છે, એમાં ખાલી બાપુની જ કૃપા છે મારા ઉપર. અને બાપુના જેટલા ધન્યવાદ કરું એટલા ઓછા છે મારા માટે. આ બધું બાપુના રીતે શક્ય થયા છે. અને આ ફોટો જ્યારે પર્સમાં મૂક્યું છે, એ ફોટોના લીધે જ મારી પર્સ મને પાછી મળી છે. તમે જો બાપુની લીલા જો, આ પર્સ મતલબ કેવી રીતે પડી છે અને કોઈના હાથમાં કેવી રીતે બાપુ ભક્તના હાથમાં જ લાગી છે. અને એ લેડીને પણ મેં એટલા ધન્યવાદ કર્યું કે બેન તમે મારી પર્સ એક વર્ષ માટે સાચવી રાખી, એ તમારું પણ બહુ બહુ ધન્યવાદ. મતલબ બાપુ જો તમે ક્યાં ક્યાં પહોંચે છે અને આપણા ભક્ત માટે શું શું કરે છે, એ અનુભવ મને ખરેખર બહુ બહુ મોટો અનુભવ મને બાપુને આપ્યા છે. અને બાપુ આપણા ભક્ત માટે કંઈ પણ પહોંચી શકે ને કંઈ પણ કરી શકે છે. જેમ આ વાત મેં મારી બહેન સાથે કરી ત્યારે મારી બહેનને પણ કીધું કે હાઉ ઇઝ ઇટ પોસિબલ. તો પછી ત્યારે મેં મારા બહેનને એ સમજાવ્યું કે બાપુ માટે બધું જ પોસિબલ છે, કશું ઇમ્પોસિબલ કશું જ નથી બાપુ માટે. અને બાપુ જે હંમેશા કહે છે ત્રિવિક્રમ મંત્ર ગજર કરો મંત્ર ગજર કરો, તો એ જ એ દિવસ મને એ જ અનુભવ આવ્યો કે ત્રિવિક્રમ મંત્ર ગજરની શું શક્તિ છે એનો અનુભવ એ મેં દિવસે કર્યું છે. હરિ ઓમ શ્રી રામ અંબજ્ઞ નાથ સંવિત નાથ સંવિત.